આ તરફ રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અંગેની મોટી ખબર આવી રહી છે સામે. 15મી જૂન અને 21મી જૂનથી યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેશે. ઓનલાઈન પરીક્ષાના વિકલ્પ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા કઈ રીતે લેવી તે અંગે યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બર્સ અને વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કર્યા બાદ લેશે નિર્ણય. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ગયા છે. ગૌરવ, પહેલા તો એ જણાવો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને સૌથી મોટી ખબર સામે આવી રહી છે કે આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી શકે છે, કે આ પ્રકારે આયોજન કરવામાં આવશે તે પછી? ચોક્કસ જ નીતિ, જે રીતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું જે ટાઈમ ટેબલ છે તે જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે પરીક્ષા ન લેવાનો અને ખાસ કરીને મોકૂફ રાખવાનો નિર્ણય છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા લેવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મુલતવી રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. 15 જૂન અને 21 જૂનથી જે પરીક્ષાઓ યોજાવાની હતી તે તમામ પરીક્ષાઓ છે તે મુલતવી રાખવામાં આવી છે. હવે ઓનલાઈન પરીક્ષા કઈ રીતે લેવી તે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટના જે સભ્યો છે અને વિવિધ ફેકલ્ટીના ડીન છે તેમની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ એની બેઠક મળશે અને ત્યારબાદ હવે ઓનલાઈન પરીક્ષા કઈ રીતના યોજવી તે અંગે પણ નિર્ણય છે તે આગામી સમયમાં લેવામાં આવી શકે છે. જી જી ગૌરવ, એ પણ જાણવા માંગીશું કે રાજકોટમાં સ્કૂલોની મનમાની વચ્ચે ડીપીએસએ 10% ફી વધારો ઝીંક્યો છે, તે મામલે શું સમાચાર છે? નીતિ, જે રીતના કોરોના કાળ દરમિયાન વાલીઓ સતત ફીને લઈને વાલીઓને દબાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજે દિલ્હી પબ્લિક સ્કૂલ છે તેમના દ્વારા 10% ફી વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે. વાલીઓ દ્વારા વિરોધ થાય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ રાજકોટમાં ખાનગી સ્કૂલો છે તે કોરોના કાળ દરમિયાન આ પ્રકારે ફીમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે. સાથે જ રાજકોટની જે દિલ્હી પબ્લિક સ્કૂલ છે કે જેમના દ્વારા ફરી એક વખત આ ફી વધારતા હવે વાલીઓની અંદર વિરોધનો સૂર છે તે ઉઠી રહ્યો છે. જે રીતના આજે ધારાસભ્ય ગોવિંદ પટેલ છે તેમને પણ એક નિવેદન આપ્યું છે કે ફી વધારો અત્યારે કોરોના કાળ દરમિયાન કરવો એ યોગ્ય નથી અને હવે આ અંગે કઈ રીતના શિક્ષણ વિભાગ છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. સાથે જ કોરોના કાળ દરમિયાન જે વાલીઓને આર્થિક રીતે નુકસાનીનો વેચવાનો વારો આવ્યો છે એની વચ્ચે હવે આ પ્રકારે ખાનગી સ્કૂલો છે પોતાની મનમાની ચલાવીને ફી વધારો છે તે ઝીંકી રહી છે. જી જી બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર.